મોરબી ખાતેના સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે આજે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર અને બ્લડ બેંકનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત રહેવાના હતા, જે કોઈ કારણોસર ઉપસ્થિત રહ્યા ન હતા. પરંતુ મોરબીમાં સવા વર્ષે પણ પૂર્વે થયેલા નિખિલ હત્યાકાંડ મામલે નિખિલ ધામેજાના પરિવારે અગાઉથી જ વિરોધની જાહેરાત કરી હતી. તે મુજબ આજે ઉદઘાટન સમારોહ શરૂ થવા સમયે સ્વામિનારાયણ મંદિર નજીક નિખિલના માતા પિતા અને બહેન સહિતનાઓએ વિરોધ દર્શાવ્યો હતો. સ્વામિનારાયણના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ધામેજા પરિવારે વિરોધ શરૂ કરતા પોલીસે નિખિલના માતા પિતા તથા બહેન સહિતના 6 લોકોને ડિટેઇન કર્યા હતા અને પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. અહેવાલ રાહુલ છનિયારા, મોરબી. વિરોધ કરવા ગયા હતા કે મારા દીકરાની આજે 1 વર્ષ 1.5 વર્ષ પહેલાં હત્યા થઈ ગઈ છે, એનો હજી અમને ન્યાય મળ્યો નથી, એના માટે અમે લડત કરી છીએ, પણ અમને પોલીસનો કે સરકારનો કોઈનો સપોર્ટ મળતો નથી. એના માટે અમે વિરોધ કરવા ગયા ત્યાં અમે પહોંચ્યા પહેલાં અમારી અટકાયત કરી નાખી અને પોલીસ લોકોએ અમારી અરે ગેરવર્તન કર્યું છે, અમારા હારે હતા એ લોકોને આંખના વીજકોડિયા ભરાઈ ગયા છે, હાથ મળડાઈ ગયો છે, એવી રીતના અમને અંદર ઢસડી ઢસડીને નાખી દીધા હતા. અમે કોઈ ગુનેગાર નહોતા કે અમે કઈ ખરાબ કામ કરવા નતા આવ્યા, અમે અમારા દીકરાનો ન્યાય માંગવા આવ્યા હતા, તો અમારી અટકાયત શું કામે કરી અને એ લોકો એનો બચાવ કરવા હાટુ થઈને આટલો પોલીસનો બંદોબસ્ત કેમ રાખ્યો.